ડીસા શહેરમાં આવેલ સાર્થક બંગલોઝની બહારના શોપિંગમાં નાખવામાં આવેલ મોબાઈલ ટાવરમાંથી નીકળતા ઘોંઘાટના કારણે સાર્થક બંગલોઝના રહીશોની દિનચર્યામાં ખલેલ પડતા આ સમસ્યાનો નિકાલ આવે તે માટે સ્થાનિક રહીશોએ ભારે રોષ સાથે નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે. ઘોંઘાટ પ્રદૂષણ એટલે માનવ પશુ કે યંત્ર સર્જિત એવો અપ્રિય અવાજ કે જે મનુષ્ય કે પ્રાણી જીવનની પ્રવૃત્તિ અથવા સંતુલન ખોરવે છે. ઘોંઘાટ સામાન્યપણે પરિવહનમાંથી એટલે કે મોટી માત્રામાં અવરજવર કરતા વાહનો તેમજ લાઉડ સ્પીકરના કારણે સર્જાય છે. ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં કે અન્ય સ્થળો પર નાખવામાં આવેલા મોટા ટાવરો અને ફેક્ટરીઓમાંથી અપ્રિય અવાજ નીકળતો હોય છે. તેમજ નિવાસી મકાનોની સાથે સાથે ઔદ્યોગિક એકમો નિવાસી વિસ્તારોમાં ઘોંઘાટ સર્જી શકે છે અને જરૂરત કરતાં અપ્રિય હોય છે, તેથી લોકોમાં ચીડ ઉત્પન્ન થાય છે. ત્યારે આવી જ સમસ્યા આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છે. ડીસા શહેર દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે અને દિવસે ને દિવસે જરૂરિયાત મુજબના ઔદ્યોગિક એકમોનું પણ ડીસા શહેરમાં નિર્માણ થઈ રહ્યું છે. જોકે ડીસા શહેર હવે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં એવી અનેક સુવિધાઓ છે કે જે લોકો માટે જરૂરી તો છે જ, પરંતુ એ જ જરૂરિયાતો લોકો માટે પરેશાનીનું કારણ પણ બની રહ્યું છે. અનેકવિધ જરૂરિયાતો અને વધતી જતી ટેકનોલોજીવાળી સુવિધાઓ કે જે લોકોની દિનચર્યામાં અડચણરૂપ બની રહી છે. જ્યારે ડીસા શહેરની જનતાને સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે શહેરમાં ટેલિકોમ કંપની કે અન્ય કંપનીઓ દ્વારા ઠેર ઠેર મોટા મોટા મોબાઈલ ટાવરો ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે આ ટાવરમાંથી નીકળતો અજીબ અવાજ એ રહીશો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ત્યારે વાત કરીએ ડીસામાં આવેલ સાર્થક બંગલોઝની, તો આ વિસ્તારમાં સાર્થક બંગલોઝની બહાર આવેલ એક શોપિંગ સેન્ટરના ખુલ્લા ધાબા પર શોપિંગના માલિક દ્વારા મોબાઈલનું ટાવર ખડકી દેવામાં આવી છે. આ ટાવરમાંથી 24 કલાક નીકળતા ઘોંઘાટના કારણે સાર્થક બંગલોઝમાં રહેતા રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. 24 કલાક આવતા ઘોંઘાટ સાર્થક બંગલોઝ અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે સાર્થક બંગલોઝમાં રહેતા કલ્પેશકુમાર ઠક્કર અને ધવલકુમાર ગોરધનભાઈ ઠક્કરે આ અંગે ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂઆત કરી છે. જોકે રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે તેમના પરિવારના સભ્યો સહિત બાળકો અને આજુબાજુના લોકો આ ત્રાસદાયક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેના કારણે રાત્રિ દરમિયાન પણ ઊંઘવામાં તકલીફ પડી રહી છે. 24 કલાક આવતા ઘોંઘાટના કારણે રહીશોના મગજ કાન પર ભારરૂપ અવસ્થા અનુભવાઈ રહી છે, જેના કારણે નાના બાળકોની શ્રવણ શક્તિ પર ગંભીર અસરો થઈ રહી છે, જેથી મોબાઈલ ટાવરના ઘોંઘાટથી પરેશાન થઈ ઉઠેલા સ્થાનિક રહીશોએ શોપિંગ સેન્ટરના માલિકને શોધી કાઢવા અને આ સત્વરી સમસ્યાનો અંત લાવવા ડીસા પ્રાંત ઓફિસે રજૂઆત કરી હતી. તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને ઘોંઘાટ સતત ચાલુ રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અને ફરીથી શોપિંગ સેન્ટરના માલિક સામે ફરિયાદ દાખલ કરાવી છે અને સ્થાનિકો કોમ્પ્લેક્સ માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.